બરવાળામાં થયેલ લટાકાને લઈ અરવલ્લીમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ સાથે પોટલી નહીં વીજળી આપવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી હતી કે બરવાળા લટાકાની સઘન તપાસ કરવામાં આવે સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને અ ગ્રૂમંત્રીના રાજીનામાની માંગ સાથે ગુજરાતમાં દાડુબંધીનો કડક અમલ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આમાં બી પાર્ટીના કાર્યકરોએ લટખાણમાં જીવ ગુમાવેલા પરિવારને આર્થિક સહાય આપવા સરકારને અપીલ કરી હતી. આ જે લઠ્ઠાકાંડ થયું અને જે લઠ્ઠાકાંડના કારણે 58 થી વધારે માણસોના જાન ગુમાવ્યા છે અને એ ગરીબ માણસોના ગરીબ કુટુંબોમાંથી આવતા માણસોએ જ જાન ગુમાવ્યા છે એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોના બાળકોનું અને એ લોકોને ગુજરાન ચલાવવા માટે હવે કંઈ રહ્યું નથી તો સરકારે આ અંગે વ્યવસ્થિત રીતે પગલાં ભરી અને એમના બાળકો સહિતની જવાબદારી સરકાર પોતારે હાલ આ જે લઠ્ઠાકાંડ બન્યું આવા અગાઉ પણ ઘણા બધા લઠ્ઠાકાંડ બનેલા જ છે પણ એમાં તપાસના નામે ફીંડલું વાળી દેવામાં આવે છે તો અમે ઉગ્ર શ્રી હર્ષ સંઘવીજી અને મુખ્યમંત્રીજીએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવું આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં નશાબંધી છે અને તેમાં દારૂ અથવા તો લઠ્ઠો કોઈ એ વેચાવવું ન જોઈએ પરંતુ જે માણસોની ફરજ હતી આ દારૂની બંધી હોવાથી બંધ કરવું જોઈતું અથવા તો આ હપ્તા સિસ્ટમ જે બંધ કરવામાં આવે તો આવા એ બે દીકરી કોઈની હોય એ પણ રંડાઈ નહીં કોઈનો પુરુષ ગમે તે હોય પણ એ નાગરિક તો મૃત્યુ ના થાય તો મારી અમે આમ આદમી પાર્ટી વતી અમારી વિનંતી છે કે ગુજરાતમાં જે છે ખાતે જે